આજનો આપણો ટોપિક છે અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ કેવી રીતે મેળવી શકીએ। પ્રવૃત્તિ 2.9 પ્રમાણે એક બાષ્પ વાટકીમાં થોડો એટલે કે આશરે 5 ગ્રામ જેટલો અશુદ્ધ કોપર સલ્ફેટ લેવાનો છે। કોપર સલ્ફેટનું અણુસૂત્ર જે છે એ આપણને ખબર છે, CuSO4 છે। તેને ન્યૂનતમ જથ્થામાં પાણીમાં દ્રાવ્ય કરો, અશુદ્ધિઓને ગાળન પ્રક્રિયા દ્વારા દૂર કરો। સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો। દ્રાવણને ગાળનપત્ર વડે ઢાંકો અને તેને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર ઓરડાના તાપમાને 1 દિવસ ઠંડુ કરવા માટે મૂકી રાખો। બાષ્પ વાટકીમાં તમને કોપર સલ્ફેટના સ્ફટિક મળશે। જે પદ્ધતિ જે છે એ પદ્ધતિને આપણે કહીએ છીએ સ્ફટિકીકરણની પદ્ધતિ। આ જે પદ્ધતિ છે તે પદ્ધતિની અંદર ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે। ઉદાહરણ તરીકે દરિયાના પાણીમાંથી મળતા મીઠામાં ઘણી બધી અશુદ્ધિઓ હોય છે, જેને દૂર કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ જે છે એ વાપરવામાં આવે છે। દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને આપણે સ્ફટિકીકરણ કહીએ છીએ। આ પદ્ધતિ જે છે એ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી એટલા માટે છે કારણ કે તેમાં કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે છે, તો ખાંડ જેવા કેટલાક પદાર્થોને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે। ગાળન પછી પણ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને શુદ્ધ કરે છે। તો આ પદ્ધતિ જે છે તેની મદદથી તમે તે પદાર્થને શુદ્ધ રીતે મેળવી શકો છો। આ પદ્ધતિના અનુપ્રયોગો જે છે તેમાં એક છે દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે, ફટકડી જેનું બીજું નામ છે એલમ, એના શુદ્ધિકરણના નમૂના મેળવવા માટે, અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ નમૂનો મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। આ મિશ્રણમાં રહેલા ઘટકોના સ્વભાવના આધારે ઉપર દર્શાવેલી પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ દ્વારા શુદ્ધ પદાર્થ મેળવી શકાય છે। ટેકનોલોજીના વિકાસની સાથોસાથ અનેક એવી નવી ઘણી બધી પદ્ધતિઓ છે જેની શોધ થવા લાગી છે, જેની ભવિષ્યમાં આપ જાણકારી ધોરણ 11 અને 12 ઉપર આગળ ઉપર ભણશો। બીજું કે આપણે આજ સુધીની અંદર જેટલી પદ્ધતિઓ શીખ્યા છીએ તે બધી પદ્ધતિઓના ઉદાહરણ, તેના અનુપ્રયોગો, તેમની વ્યાખ્યાઓ, આ બધું જ જે છે એ ખાસ પૂર્ણ કરવું। સાથોસાથ ઘણી વખત એવું બને કે શહેરમાં પાણીની ટાંકીમાંથી પીવાલાયક પાણી જે છે પૂરું પાડતી જે મુખ્ય ટાંકી છે, આ ટાંકી કે જેનું ચિત્ર આપણને પાછળ મેં બતાવું છું, તેની અંદર એક ક્રમદર્શી આલેખ હોય છે। આ આલેખ જે છે એ આકૃતિ પરથી પાણીની ટાંકીમાંથી તમારા ઘર સુધી પીવાલાયક પાણી કેવી રીતે મળે છે તે તમે તમારા વર્ગની અંદર ચર્ચા કરી શકો છો। આના વિશેની આપણે પૂર્વ પ્રાથમિક માહિતી જે છે આપણે ધોરણ 5, 6 અને 7ની અંદર અગાઉ જોઈ ગયા છીએ, જેમાં પાણીનું શુદ્ધિકરણ, RO પ્લાન્ટ, રિવર્સ ઓવરસીઝ પ્રોસેસ જે છે એ આપણે ધોરણ 7માં ભણી ગયા છીએ। તેના આધારે સંગ્રાહક જે છે જેમાં પાણી ભરવામાં આવે છે તો તે પાણીને આપણે ઘન પદાર્થો નીચે બેસવા માટે એક મોટી ટાંકી છે જેમાં તે પોતે ઔષાદન ટાંકી તરીકે ઓળખાય છે તેમાં દાખલ કરવામાં આવે છે। આ પદાર્થની અંદર પાણી જે છે પોતે આગળ ઉપર જઈને આલંબિત અશુદ્ધિઓને તળિયે બેસાડવા માટે બીજી પદ્ધતિ છે ભારણ ટાંકી, જેની અંદર ઘણા કેમિકલ્સ જે છે તે રાખી મૂકવામાં આવે છે, જેના કારણે અશુદ્ધિઓ જે છે એ તેમાંથી તળિયે બેસી જાય છે, નિલંબિત થઈ જાય છે। ત્યારબાદ પાણી જે છે એ આગળ પ્રોસેસ થવા, શુદ્ધ થવા માટે જેની અંદર એક ટાંકી છે જેનું નામ છે ગાળન ટાંકી, તેમાં દાખલ કરવામાં આવે। આ ટાંકીની અંદર પાણી છે, રેતીના સૂક્ષ્મ કણો છે, કાંકરા છે અને મોટા કાંકરા છે, અને ત્યારબાદ પાણી જે છે થોડુંક પ્રોસેસ થાય એ સાથે તે બેક્ટેરિયાનો નાશ કરવા માટે તેમાં ક્લોરિનેશન, જેમાં આપણે કહીએ છીએ બ્લીચિંગ પાવડર, ક્લોરિન, તેની પ્રોસેસ કરવામાં આવે છે, અને પાણી જે છે એ પ્રોસેસ થઈને ફિલ્ટર થઈને તમારા મારા ઘર સુધી પહોંચી જાય છે। આ રીતે આપણે પાણીના પુરવઠા માટેનું તંત્ર જે છે એ કામ કરે છે। પરીક્ષાની અંદર આપણને આકૃતિ જે છે એ આધારિત પ્રશ્નો પૂછી શકે છે, દોરવાનું તો નથી પૂછતા, પણ માત્ર નામ નિર્દેશન આપણને આપે તો તેમના નામ લખતા આપણને આવડવા જોઈએ। આ સાથે આપને આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ શોધી લખી યાદ રાખવા પ્રયત્ન કરશો। કોઈ ટોપિક અથવા કોઈ મુદ્દો ન સમજાયો હોય તો ચોક્કસ મને જણાવશો। હવે આપણે પાઠ પૂર્ણ કરવામાં 1 થી 2 ટોપિક જ બાકી છે જે આપણી જાણ માટે છે।